કાંકરેજ તાલુકાના ચીમનગઢ વિનય વિદ્યા મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધા યોજાઈ હતી. કાંકરેજ તાલુકાના ચીમનગઢ વિનય વિદ્યા મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લાના કક્ષાની ખો ખો સ્પર્ધા યોજાઈ, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 70થી વધુ આ પ્રસંગે ટીમોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું હતું કે રમત એ જીત કે હારની નથી, પણ જીતે છે તે પણ આગળ વધે છે, જે હારે છે તે પણ કંઈક શીખે છે, એટલે રમત બંને બાજુ જીત આપે છે. આ પ્રસંગના સંસ્થાના પ્રમુખ શ્રી અણદાભાઈ પટેલે કહ્યું હતું કે ખો ખોની રમતમાં ભાગ લેતા દરેક ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા, આગળ વધી તેમનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ભાજપ પ્રમુખ ડાયા આજે ચીમનગઢ ગામ ખાતે વિનય વિદ્યા મંદિર હાઈસ્કૂલની અંદર બનાસકાંઠા જિલ્લા કક્ષાની ખો ખોની રમતની જે હરીફાઈ યોજાઈ રહી છે એમાં 70 ટીમોએ ભાગ લીધેલો છે અને બાળકોને આજે આપણા ધારાસભ્ય શ્રી કાંકરેજ કીર્તિસિંહજી અને જિલ્લાના તાલુકાના આગેવાનો એક શુભેચ્છાઓ પાઠવી અને આગળ વધે એવી બધાને શુભેચ્છાઓ પાઠવી. બનાસકાંઠા જિલ્લો ખો ખો રમતનો કાર્યક્રમ આજે ચીમનગઢ મુકામે વિનય વિદ્યા મંદિર મુકામે બનાસકાંઠા જિલ્લામાંથી લગભગ 70 ટીમો ભાગ લીધો છે. આજના કાર્યક્રમની અંદર સમગ્ર જિલ્લાની અંદર ખો ખોની રમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની પણ પ્રશંસા કરવામાં આવી છે, સાથે ખો ખોના ખેલાડીઓ પોતાની રમતમાં પોતાનું કૌશલ્ય શ્રેષ્ઠ પ્રદર્શિત કરી પોતાના ક્ષેત્રમાં આગળ વધે એવી હું શુભેચ્છા પાઠવું છું. બનાસ બેંક દિયોદરના ડિરેક્ટર શ્રી ઈશ્વરભાઈ પટેલ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા. KTV ન્યૂઝ ગુજરાતી સાથે માનસી ચૌહાણ, કાંકરેજ.